गुड मॉर्निंग मेरे यार तेरे को कैन शोल्ड है बजाना तो ना नौ नहीं अंदर इंग्लिश से नौ मात्रा में इंग्लिश में मित्रों आप डे रीड नंबर सेवन तरफ आ रहे थे इसे चलो नाम चल टोटो एंड रबु रबु इटले रिपीट ने टोटो इटले टोटो इस टोटल त्रिविश आप डे रीड त्रिविश જેના સાતમું યુનિટ કોઈ છે આના પછી સાતમું યુનિટ 8 9 10 11 અને 12 12 યુનિટ કરશું આપણે અને પછી ગ્રામર સ્ટાર્ટ કરી દઈશું સમજાયું તમને ચાલો તો ટોટો એ રઘુ એની વિશે સૌથી પહેલા તો પરિચય મેળવી લઈએ ચાલો આ પાઠમાં સુંદર સંદેશો જણાવાયો છે કે સ્પર્ધા મારે અને સકાર જોબ બધાને સ્પર્ધા મારે અને સકાર જોબ બધાને કાચબાને સસલાની દોડ સ્પર્ધામાં કાચબો જીતી ગયો પછી સસલો ઉદાસ થઈ ગયો પછી તે ફરીથી કાચબા પાસે ગયો અને પડકાર થઈ ગયો આ વખતે સસલો થોભ્યા વિના દોડ્યો અને સરળતાથી સ્પર્ધા તો જીતી જ ગયો પછી કાચબો સસલા પાસે ગયો અને પડકાર ફેંક્યો સ્પર્ધા શરૂ થઈ રસ્તામાં નદી આવીને સસલો રોકાઈ ગયો ત્યારે કાચબો તરીને નદી પાર કરી ગયો અને ફરીથી સ્પર્ધા જીતી ગયો એક વખતે તે બંને એક ઝાડ નીચે મળ્યા કાચબો પાણીમાં સસલો જમીન પર સ્પર્ધા જીતી ગયો બંને જણા આખરી સ્પર્ધા યોજવા સહમત થયા તેમણે ખૂબ કપરો માર્ગ પસંદ કર્યો અને આ આખરી સ્પર્ધામાં જોવા બધા પ્રાણીઓને નિમંત્રણ આપ્યું સ્પર્ધા શરૂ થઈ એક કિલોમીટર સુધી બધે જમીન હતી સસલાએ તે તરત પાર કરી તળાવ પાસે આરામ કર્યો કાચબાએ ત્યાં આવીને તેને જગાડ્યો અને પછી બંનેએ થોડો સમય વાત કરી કાચબો સસલાને પોતાની પર બેસાડી તળાવની પેલે પાર લઈ ગયો તે જેવા તે જમીન પર પહોંચ્યા કે કાચબો સસલા પર સવાર થઈ ગયો પછી નદી આવી અને કાચબાની પીઠ પર સસલાએ બેસ્યું આમ આખે રસ્તે એ એકબીજાને તેને મદદ કરી બંને એકસાથે વિજય રથને સ્પર્શ કર્યો બંને એકબીજાને ભેટ્યા બધા પ્રાણીઓ ગૂંચવાડામાં પડ્યા કે વિજેતા કોને જાહેર કરવા તે વખતે સસલો અને કાચબો ટોળા તરફ ફર્યા ને એકસાથે બોલ્યા તમારી શક્તિનો ઉપયોગ ભાગીદારીમાં કરો અને તમે હંમેશા સ્પર્ધા જીતી જશો બધા પ્રાણીઓએ તાલીઓ પાડી અને આનંદની કીક તૈયારીઓ કરી મિત્રો આપણે જે વાર્તા વાંચી છે એમાં તો સસલું છે એ જીતી જાય છે પરંતુ અહીંયા મિત્રતાની એનાથી આગળ વાત કરેલી છે તો જો સ્ટેડી કન્સિસ્ટન્સ એન્ડ કેરફુલ રૂટ ટ્રેક ક્યુરિયસ ઈગર ટુ નો ચાલો પાઠની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ યુ નો ધ સ્ટોરી ઓફ ધ રેસ બિટવીન અ રેબિટ એન્ડ અ ટોર્ટોઇસ મિત્રો એક કાચબા અને સસલા વચ્ચે દોડવાની સ્પર્ધાની વાર્તા વિશે તમે સૌ જાણો છો ધ ફાસ્ટ રનર રેબિટ સ્લેપ્ડ ઓન ધ વે એન્ડ સ્લો વોકર ટર્ટલ વોન ધ રેસ ઝડપથી દોડનારો સસલું રસ્તામાં ઊંઘી ગયું અને ધીમે ચાલનાર કાચબો સ્પર્ધા જીતી ગયો ધ લેસન યુ લર્ન વોઝ સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ Now read the extension of the story. તમે શીખ્યા તે પાઠ એવો હતો કે ધીમા અને મક્કમ સ્પર્ધા જીતે છે પણ શું હંમેશા સાચું છે હવે આ વાર્તાને વિસ્તારથી વાંચો The rabbit was unhappy after the race. સ્પર્ધા પછી સસલું ઉદાસ થઈ ગયું. He knew that he was fast. તેને ખબર હતી કે તે ઝડપી હતો. But he lost the race because he was overconfident. પરંતુ વધારે આત્મવિશ્વાસને લીધે તે સ્પર્ધા હારી ગયો. Confident બરાબર તે એના But he lost the race because he was overconfident, careless and lazy. પણ તે સ્પર્ધા હાર્યો કારણ કે તે વધારે પડતો આત્મવિશ્વાસ વધારે પડતો વિશ્વાસ ઓવર કોન્ફિડન્ટ બેદરકાર અને આળસુ હતો કેરલેસ એટલે બેદરકાર અને લેઝી એટલે આળસુ હી અગેન વેન્ટ ટુ ધ ટોર્ટોઇસ એન્ડ ચેલેન્જ્ડ હિમ કાચબો ફરીથી કાચબા પાસે સસલો ગયો અને તેની સામે પડકાર કર્યો ધ ટોર્ટોઇસ એગ્રીડ ફોર અનધર રેસ કાચબો બેની સ્પર્ધા માટે પણ સહમત થઈ ગયો This time the rabbit ran without stopping and easily won the race.
કાચકો આવડે શસ્ત્રો ઉપયોગીના દોડીઓને સરળતાથી સ્પર્ધા જીતી ગયું. The tortoise thought over his defeat. કાચબાએ પોતાના પરાજય વિશે વિચાર્યો. He had an idea. તેની પાસે એક યુક્તિ હતી. He went to the rabbit and challenged him to run a different route. તે સસલા પાસે ગયો અને બીજા રસ્તે દોડવા માટે તેને પડકાર ફેંક્યો. The rabbit knew that slow and steady can never beat fast and steady. સસલો જાણતો હતો કે ધીમો અને મક્કમ ક્યારેય ઝડપી અને મક્કમને હરાવી શકે નહીં. So he had nothing to worry or plan. He agreed for the race. તેથી તેને કશી ચિંતા કે આયોજન કરવાની જરૂર ન હતી. તેથી તે સ્પર્ધા માટે સહમત થઈ ગયો. The race began. Race એટલે કે સ્પર્ધા શરૂ થઈ. The rabbit ran at a top speed, but he had to stop when he saw a river on the way. પણ જ્યારે સસલો તેજ ગતિએ દોડ્યો પણ જ્યારે તેને રસ્તામાં નદી જોઈ તેને રોકાઈ જવું પડ્યું. The clever, the winning line was on the other side of the river. વિજય રેખા નદીની બીજી બાજુએ હતી. The clever tortoise reached the river after hours, looked at the angry rabbit, crossed the river and won the race. સો થયું ચતુર કાચબો કલાકો પછી નદીએ પહોંચ્યો. તેણે ધોવા ફોવા થયેલા સસલા તરફ જોયું. નદી પાર કરી અને સ્પર્ધા તે જીતી ગયો. ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. વાર્તા આગળ ચાલે છે. ધ રેબિટ એન્ડ ધ ટર્ટોઇઝ હેવ રન થ્રી રેસિસ ટુગેધર. સસલા ને કાચબોએ સાથે મળી દોડની ત્રણ સ્પર્ધાઓ યોજી. નાવ ધે ન્યુ ઈચ અધર બેટર. હવે તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા. Once they met under a tree, એક વખત તેઓ એક ઝાડ નીચે મળ્યા. Hi Toto, how are you? You have won the race, but do you think you are a better runner? The rabbit started the dialogue. Hi Toto, તો કેમ છો? તું સ્પર્ધા જીતી ગયો પણ તું એવું ના એવું માને છે કે તું વધારે સારો દોડવીર છે? સસલાએ સંવાદ શરૂ કર્યો. I am fine, thank you Rabu. For talking to me, you are a fast runner, the tortoise replied. Valo, saro, Toto, Rabu, હું મજામાં છું. મારી સાથે વાત કરવા બદલ તારો આભાર. તું ઝડપી દોડવીર છે, કાચબાએ જવાબ આપ્યો. Well, Toto, you can win the race only when there is a water on the track. વારો, Toto, જ્યારે દોડતા રસ્તામાં પાણી આવે ત્યારે જ તું સ્પર્ધા જીતી શકે છે. Well, Toto, and you can win only when the tracks is all on the land. અને તું સ્પર્ધા ત્યારે જીતી શકે છે કે જ્યારે દોડનો માર્ગ જમીન પર હોય. It means that neither you nor I can win any race alone, said the rabbit. એનો અર્થ એ થયો કે ના તો તું ના તો હું એકલા સ્પર્ધા જીતી શકીએ. સસલાએ કહ્યું. You are right, dear friend. I can never beat anyone in a race on the land, but I can't beat many others in water. પ્રિય દોસ્તો, સાચો છે, જમીન ઉપર હું સ્પર્ધામાં કોઈને ક્યારે હરાવી શકીશ નહીં, પણ પાણીમાં હું બીજા ઘણા હરીફોને હરાવી શકું છું. The wise rabbit says, in our forest we have both water and land. સાણો સસલો બોલ્યો, આપણા જંગલમાં આપણી બંને પાસે પાણી અને જમીન. And it is necessary to run through both of these. અને એ બંને પર દોડ લગાડીને એને પાર કરવા જરૂરી છે. Yes, dear Rabu, let us run one more race. હા dear Rabu, ચાલો આપણે દોડની એક વધુ સ્પર્ધા યોજીએ. But now in a different way, the tortoise suggested. પરંતુ આ વખતે અલગ જ જુદી જ રીતે કાચબાએ સૂચન કર્યું. હવે તો અત્યાર સુધીની જે આપણે વાર્તા જોઈએ એમાં પહેલા તો આપણે શું જોયું હતું કે માત્ર સસલા ને કાચબાની જમીન હતા. તો આજે મેં તમને રીડમાં જેટલું કર્યું એ તમારે
खूब नियंत्रण खूब सारा अक्षर लखी रहेवानो छे। एक बार समझेगी तुमने एक बार लखी नाखवानो छे। तो चलो आवता नेक्स्ट वीडियो में मळीशुं मित्रो। त्यार सुधी घरे रहो सुरक्षित रहो। थैंक यू।